વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવી છે ગુજરાતની ભૂગોળના ક્વેશ્ચન આન્સર. જે સિરીઝ આપણી અધૂરી છે એને આગળ ધપાવવી છે. તો આની પહેલાંના તમામ વિડીયો તમે ન જોયા હોય તો ઉપર આઈ બટન આવે ત્યાં જોઈ શકો છો, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. તો મિત્રો, અમે યુટ્યુબની સાથે સાથે વોટ્સઅપ, ટેલિગ્રામ અને ફેસબુક જેવી સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ છીએ. તો આ બધા જની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આપણી ચર્ચાને આગળ લઈ જઈએ. તો ગુજરાતમાં સૌથી વધુ મંદિરોવાળું શહેર પાલતાણા ક્યાં પર્વતની તળેટીમાં વસેલું છે? તો ફ્રેન્ડ્સ, તમને ખબર હોવી જોઈએ કે પાલતાણા એ શેત્રુંજય પર્વતની તળેટીમાં વસેલું એક શહેર છે. હાલ પાલતાણા એક તાલુકો પણ છે અને તે ભાવનગર જિલ્લામાં આવેલો છે. ક્યાં આવેલો છે? ભાવનગર જિલ્લામાં આવેલો છે, એનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધીએ તો સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી એ દાંતીવાડા ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે મિત્રો? દાંતીવાડા ખાતે આવેલી છે. અને દાંતીવાડા ક્યાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કચ્છ જિલ્લામાં મેનગ્રુવ જંગલોનો વિસ્તાર ક્યાં આવેલો છે? તો માંડવીથી કંડલા સુધીના વિસ્તારમાં મેનગ્રુવનો પ્રદેશ એટલે કે મેનગ્રુવના જંગલો આવેલા છે. કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં. ત્યારબાદ મહંમદ બેગડાએ ક્યાં શહેર ફરતે કોટ બનાવી 12 દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું? તો મહંમદ બેગડાએ અમદાવાદ શહેર, કયું સિટી? અમદાવાદ સિટીમાં શું કરાવ્યું હતું? 12 દરવાજા બનાવીને એનું ફરતે કોટ બનાવી નિર્માણ કરાવ્યું હતું. એટલે કે એમાં કેટલા દરવાજા હતા? તો એક કિલ્લામાં 12 દરવાજા હતા. હાલ તમે અમદાવાદ જાઓ છો, તમને દરવાજા જૂના જોવા મળે છે, એનો પણ ખ્યાલ આવશે તમને. આગળ વાત કરીએ આપણે તો ડોલોમાઇટ એટલે કે લીલા રંગનો આરસ મળી આવતું સ્થળ કયું છે? તો છૂછાપુરા. કયું સ્થળ? છૂછાપુરા ખાતે ડોલોમાઇટ એટલે કે લીલા રંગનો આરસ મળી આવતું એક સ્થળ છે. ત્યારબાદ કુશસ્થલી કોની રાજધાની હતી? તો રૈવતની રાજધાની હતી. કોની રાજધાની હતી? રૈવતની રાજધાની હતી. અને રૈવતની બેન કોણ હતી? રૈવતી હતી. અને રૈવતીના લગ્ન કોની સાથે થયા હતા? બલરામ સાથે થયા હતા. અને બલરામ કોણ હતા? શ્રી કૃષ્ણના ભાઈ હતા. તો આ જીકે ડીપ નોલેજ. આગળ વાત કરીએ ઇંગ્લેન્ડના પાટવી કુંવરના નામ પરથી બંદરનું નામ પડ્યું હોય તેવું પોર્ટ આલ્બર્ટ વિક્ટર એટલે કયું બંદર? તો ઇંગ્લેન્ડના પાટવી કુંવરના નામ પરથી પોર્ટ આલ્બર્ટ વિક્ટર એવું નામ પડ્યું. તો આ બંદર કયું છે મિત્રો? તો આ બંદરનું નામ છે પીપાવાવ. કયું બંદર? પીપાવાવ બંદર, જે ક્યાં આવેલું છે મિત્રો? જે અમરેલી ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? અમરેલી ખાતે આવેલું છે. ત્યારબાદ મૈકલ્યકન્યા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તો નર્મદા નદીને મૈકલ્યકન્યા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતનું સૌ પ્રથમ કેમિકલ પોર્ટ એટલે કે રસાયણ બંદર કયું છે? તો દહેજ એ ગુજરાતનું સૌ પ્રથમ કેમિકલ પોર્ટ અથવા તો રસાયણ બંદર છે. આગળ વાત કરીએ મકાઈનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? તો મકાઈનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે મિત્રો? યસ, દાહોદ જિલ્લામાં થાય છે. આ તો તમને ખ્યાલ જ હશે. ત્યારબાદ લિજ્જત પાપડ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? તો લિજ્જત પાપડ, તમે પાપડ બહુ ખાધા મિત્રો, તો એ વાલોડમાં આવેલું છે. ક્યાં આવેલું છે? વાલોદ ખાતે લિજ્જત પાપડ બનાવવાનું કારખાનું આવેલું છે. ત્યારબાદ સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ એવું ટંકારા ક્યાં જિલ્લામાં આવેલું છે? તો આ ટંકારા એ મોરબી જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? મોરબી જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ ત્રિભુવનદાસ પટેલે સેવક સમાજની સ્થાપના ક્યાં કરી હતી? તો ત્રિભુવનદાસ પટેલે સેવક સમાજની સ્થાપના આણંદ ખાતે કરી હતી. ક્યાં કરી હતી મિત્રો? આણંદ ખાતે કરી હતી. ત્યારબાદ સાપુતારા કઈ પર્વત શ્રેણીમાં આવેલું છે? તો સાપુતારા એ સહ્યાદ્રી પર્વત શ્રેણીમાં આવેલું છે. કઈ પર્વત શ્રેણી મિત્રો? સહ્યાદ્રી પર્વત શ્રેણી. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ
क्या जिल्ला मा थाय छे? तो गुजरात मा नहरों द्वारा सौथी वधु सिंचाई सूरत जिल्ला मा थाय छे। क्या जिल्ला मा थाय छे मित्रों? सूरत जिल्ला मा थाय छे। फरीवार नहरों द्वारा सौथी वधु सिंचाई क्या थाय छे? सूरत जिल्ला मा थाय छे। त्यार बाद पिरोटन टापू पासे मोती आपती पर्ल फिश मळी आवे छे, तो ते पिरोटन टापू क्या जिल्ला मा आवेला छे? तो मित्रों पिरोटन टापू जामनगर जिल्ला मा आवेला छे। अने जो प्रॉपर बात करिए तो नक्शा द्वारा माहिती लईए तो आ गुजरात अहीं देवभूमि द्वारका थी लईने आ जामनगर मोरबीना आ दरियावाड़ा विस्तार में पिरोटन टापूओना टापूओ आवेला छे, तो आनो पर तमने ख्याल होवो जोईए। त्यारबाद रेलवे सुरक्षा दल एटले के RPF नू तालीम केन्द्र क्यां आवेलू छे? तो वलसाड खाते रेलवे सुरक्षा दल नू तालीम केन्द्र आवेलू छे। त्यारबाद मोहब्बत खान ત્રીજાએ કયા શહેરને તરંગી રીતે પાકિસ્તાન સાથે જોડવાની વાત કરી હતી? તો મોહબ્બત ખાન ત્રીજાએ જૂનાગઢ શહેરને તરંગી રીતે કોની સાથે? પાકિસ્તાન સાથે જોડાવાની વાત કરી હતી। ત્યારબાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ વડોદરા સિટીમાં આવેલી છે। ક્યાં આવેલી છે મિત્રો? વડોદરા સિટી। ત્યારબાદ ગુજરાતની વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ ભવન તેમજ સચિવાલય ક્યાં શહેરમાં આવેલું છે? તો આ બંને મિત્રો ક્યાં આવેલા છે? ગાંધીનગર ખાતે આવેલા છે। આ તો તમને ખ્યાલ જ હોવો જોઈએ। ત્યારબાદ ક્યાં બે શહેરો વચ્ચેથી કર્કવૃત પ્રસાર થાય છે? તો હિંમતનગર અને પ્રાંતિજ અને હિંમતનગર આ બે શહેરો વચ્ચેથી શું પસાર થાય છે મિત્રો? કર્કવૃત પસાર થાય છે। ત્યારબાદ માંડવીની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર, તો માંડવીની ટેકરીઓ એટલે કે માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? ચોટીલાનું શિખર છે, જે ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર ખાતે આવેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો પોરબંદર પાસે આવેલો ઘેડનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? તો પોરબંદર પાસે આવેલો ઘેડનો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે ખૂબ જ જાણીતો છે। ત્યારબાદ શહેરે મુકર્રમ તરીકે ઓળખાતું શહેર કયું છે? તો ચાંપાનેરને શહેરે મુકર્રમ તરીકે ઓળખવામાં આવે છે। ચાંપાનેર ક્યાં આવેલું છે ફ્રેન્ડ્સ? પંચમહાલમાં આવેલું છે। અને ચાંપાનેર વિશે ઘણા બધા મેં પ્રશ્નો પૂછ્યા હતા, એના જવાબ પણ મને કમેન્ટમાં મળેલા છે। ત્યારબાદ ડાયમંડ સિટી તેમજ દિલબહાર નગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો સુરત સિટીને ડાયમંડ સિટી અથવા તો દિલબહાર નગરી તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ગુજરાતની પ્રથમ મનાતી GIDC ભક્તિનગર કયા શહેરમાં આવેલી છે? તો ગુજરાતની પ્રથમ મનાતી GIDC ભક્તિનગર એ રાજકોટ ખાતે આવેલી છે। ક્યાં આવેલી છે? રાજકોટ ખાતે આવેલી છે। ત્યારબાદ કેસર કેરીના ઉત્પાદન માટે જાણીતું સ્થળ તાલાળા કયા શહેરમાં આવેલું છે? કયા જિલ્લામાં આવેલું છે? તો કેસર કેરીના ઉત્પાદન માટે જાણીતું સ્થળ તાલાળા એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે। ક્યાં આવેલું છે મિત્રો? ગીર સોમનાથ જિલ્લામાં। ત્યારબાદ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેનનું જન્મસ્થળ ખરોડ કયા જિલ્લામાં આવેલું છે? તો ખરોડ મહેસાણામાં આવેલું છે। મૂળ આનંદીબેન ક્યાંના? તો ખરોડના। આગળ વાત કરીએ દેવોનો મોસાળ તરીકે જાણીતું શહેર, તો સિદ્ધપુર પાટણ એ દેવોનો મોસાળ તરીકે જાણીતું શહેર છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો મહુવાને અને મહુવા તાલુકો છે, ક્યાં આવેલો છે? ભાવનગર જિલ્લામાં। ત્યારબાદ બટાકા અને બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? તો બનાસકાંઠા એ બટાટા અને બાજરીનું સૌથી વધારે ઉત્પાદન કરતો જિલ્લો છે। ત્યારબાદ મુક્ત વ્યાપાર ક્ષેત્ર એટલે કે ફ્રી ટ્રેડ ઝોન ધરાવતું બંદર કયું છે? કંડલા બંદર। કયું છે મિત્રો? કંડલા બંદર। ત્યારબાદ ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું? તો ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું। આ તો તમને ખબર જ હોવી જોઈએ મિત્રો। ત્યારબાદ કયા જિલ્લાની રાઠવા કોમના પીઠારો ચિત્રો જાણીતા છે? તો મિત્રો છોટા ઉદેપુર જિલ્લાના રાઠવા કોમના પીઠારો ચિત્રો ખૂબ જ જાણીતા છે।
ત્યારબાદ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પૈકી પશ્ચિમમાં આવેલ શારદાપીઠ ક્યાં આવેલી છે? તો મિત્રો, શારદાપીઠ ક્યાં આવેલી છે? દેવભૂમિ દ્વારકામાં, જેની સ્થાપના કોના દ્વારા થયેલી છે? તો આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવેલી છે. ત્યારબાદ કાંતિલાલ હોરા એટલે કે જાદુગર કેલાલ અમરેલી જિલ્લાના ક્યાં શહેર સાથે સંબંધિત છે? તો તેઓ બગસરા. કયું શહેર મિત્રો? બગસરા. જ્યાં શું મળે છે એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું છે. બગસરા શેની માટે પ્રખ્યાત છે? ત્યારબાદ દાંડીકૂચ સાથે સંબંધિત સ્થળ દાંડી ક્યાં જિલ્લામાં આવેલું છે? તો દાંડી એ નવસારી જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? નવસારી જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇમારતી લાકડાના વેપાર માટે નર્મદા જિલ્લાનું કયું શહેર જાણીતું છે? તો ઇમારતી લાકડા માટે રાજપીપળા. કયું શહેર મિત્રો? રાજપીપળા જાણીતું શહેર છે, જે ક્યાં આવેલું છે? નર્મદા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ અલિયાબેટમાંથી કયું ખનિજ મળી આવે છે? તો ખનિજ તેલ. શું મળી આવે છે? ખનિજ તેલ એ અલિયાબેટમાંથી મળી આવે છે. કંજેટા મધ માટે દાહોદનું કયું સ્થળ જાણીતું છે? તો લીમખેડા. કયું સ્થળ મિત્રો? લીમખેડા એ કંજેટા મધ માટે દાહોદનું એક જાણીતું સ્થળ છે. ત્યારબાદ તાપી નદી પર બંધાયેલો બંધ પાસે રચિત સરોવરનું નામ જણાવો. તો વલ્લભસાગર સરોવર. કયું સરોવર? વલ્લભસાગર સરોવર. ત્યારબાદ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કઈ ડેરીનું માર્કેટિંગ કાર્ય સંભાળે છે? તો અમૂલ ડેરીનું. કઈ ડેરી મિત્રો? અમૂલ ડેરીનું કામ, માર્કેટિંગનું કામ કોણ કરે છે? ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ. ત્યારબાદ વરલી ચિત્રકલા માટે કયો જિલ્લો જાણીતો છે? તો ડાંગ જિલ્લો એ વરલી ચિત્રકલા માટે જાણીતો જિલ્લો છે. ત્યારબાદ મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ ક્યાં નામથી ઓળખાય? તો મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ ચરોતરના નામે ઓળખાય. કયા નામે? ચરોતરના નામે. ત્યારબાદ કંકુ મેશ અને બાંધણી માટે કયું શહેર જાણીતું છે? તો જામનગર સિટી. કયું? જામનગર શહેર એ કંકુ મેશ અને બાંધણી માટે ખૂબ જ જાણીતું શહેર છે. ત્યારબાદ રંગ રસાયણ માટે જાણીતું અતુલનું કારખાનું ક્યાં આવેલું છે? તો અતુલનું કારખાનું વલસાડ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? વલસાડ ખાતે રંગ રસાયણ માટે જાણીતું અતુલનું કારખાનું આવેલું છે. ત્યારબાદ સ્વામી સહજાનંદે દીક્ષા લીધી હતી તે લોજ ગામ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો આ લોજ ગામ એ જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? જૂનાગઢ જિલ્લામાં આવેલું એક ગામ છે. ત્યારબાદ પિતૃશ્રાદ્ધ વિધિ માટે જાણીતું ચાંદોદ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો ચાંદોદ વડોદરા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ રાજા પેથાસી વસાવેલું પેથાપુર ક્યાં જિલ્લામાં આવેલું છે? તો પેથાપુર ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. આગળ વાત કરીએ તો ભારતની સૌ પ્રથમ એનિમલ હોસ્પિટલ આકોદરા ગામે આવેલી છે. તો તે સ્થળ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો તે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ ભરત ભરેલી છત્રીઓ સાથે ઘૂમતા યુવક યુવતીઓને આકર્ષણનો મેળો એટલે તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય? તો તે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય. ક્યાં ભરાય? સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. ત્યારબાદ સુદામાપુરી તરીકે ક્યાં શહેરને ઓળખવામાં આવે છે? તો પોરબંદરને સુદામાપુરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ દૂધિયું છાછિયું તેલિયું તળાવ ક્યાં ડુંગરા ઉપર આવેલા છે? તો આ પાવાગઢના ડુંગર ઉપર આવેલા દૂધિયું છાછિયું અને તેલિયું તળાવ છે મિત્રો. અને પાવાગઢ ક્યાં આવેલું છે? પંચમહાલ. અને ત્યાં કોનું મંદિર છે? ભદ્રકાલી માતાનું મંદિર છે. ત્યારબાદ દેશમાં અંગ્રેજોએ પોતાની સૌ પ્રથમ વેપારી કોઠી ઈસવીસન 1613માં ક્યાં સ્થાપી હતી? તો અંગ્રેજો સૌ પ્રથમ 1613માં સુરત ખાતે પોતાની વેપારી કોઠી સ્થાપી હતી. ત્યારબાદ સંત શ્રી જલારામ બાપાનું મંદિર ક્યાં આવેલું છે? વીરપુર જૂનાગઢ ખાતે.
સોમનાથ મંદિર કેટલી વખત લૂંટાયું હોવાનું માનવામાં આવે છે? તો 17 વખત સોમનાથ લૂંટાયું એવું માનવામાં આવે છે. ત્યારબાદ મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક ક્યાં મળી હતી? તો છેલ્લી બેઠક તેની વિસનગર ખાતે મળી હતી. ક્યાં બેઠક મળી હતી? વિસનગર ખાતે. ત્યારબાદ હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ કઈ મનાય છે? તો હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ પાટણ માનવામાં આવે છે. આગળ વધીએ તો હાથી દાંતની બનાવટો તેમજ લાકડાના રમકડા માટે ભાવનગર જિલ્લાનું કયું શહેર જાણીતું છે? તો મહુવા સિટી. કયું? મહુવા શહેર એ હાથી દાંતની બનાવટો તેમજ લાકડાના રમકડા માટે જાણીતું સ્થળ છે. આગળ વાત કરીએ બટાકા ઉત્પાદન માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો ડીસા એ બનાસકાંઠામાં આવેલું છે, જે શેના માટે જાણીતું છે? બટાકા ઉત્પાદન માટે, જેની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. કરાચી બંદરની ખોટ પૂરી કરવા ગુજરાતમાં વિકસાવેલું બંદર કયું છે? તો કંડલા બંદર. કયું બંદર? કંડલા બંદર એ કરાચી બંદરની ખોટ પૂરી કરવા માટે ગુજરાતમાં વિકસાવેલું એક બંદર છે. આગળ વાત કરીએ તો ગુજરાતના વર્તમાન આર્થિક પાટનગર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો અમદાવાદને ગુજરાતનું આર્થિક પાટનગર. કયું મિત્રો? આર્થિક પાટનગર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ધાતુને ઓગાળવા માટે કયું ખનિજ ઉપયોગી છે? તો ફ્લોરસ્પાર. ધાતુને ઓગાળવા માટે ફ્લોરસ્પાર્સ નામનું ખનિજ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ શંખોદ્વાર બેટ તરીકે કયા વિસ્તારને ઓળખવામાં આવે છે? તો બેટ દ્વારકા, જે દેવભૂમિ દ્વારકા જિલ્લાની નજીક આવેલું છે, તેને શંખોદ્વાર બેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાનું જન્મસ્થળ કયું છે? તો એમનું જન્મસ્થળ કયું છે? અમરેલી છે. કયું છે મિત્રો? અમરેલી છે. ત્યારબાદ નવસારી. નવસારી કઈ નદી કિનારે આવેલું છે? તો નવસારી એ પૂર્ણા નદી કિનારે આવેલું છે. ત્યારબાદ રાજપીપળાની ટેકરીઓમાંથી કયું ખનિજ મળી આવે છે? તો અકીક. કયું મિત્રો? અકીક એ રાજપીપળાની ટેકરીઓમાંથી મળી આવતું ખનિજ છે. ત્યારબાદ ભરૂચમાં, ભરૂચમાં વિકસી રહેલું તેલ ક્ષેત્ર કયું છે? તો ગાંધાર. કયું મિત્રો? ગાંધાર તેલ ક્ષેત્ર, જે ભરૂચમાં વિકસી રહેલું એક તેલ ક્ષેત્ર છે. ત્યારબાદ ગુજરાતના પૂર્વના દરવાજા તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો ગુજરાતના પૂર્વના દરવાજા તરીકે દાહોદને ઓળખવામાં આવે છે. કોને મિત્રો? દાહોદને ઓળખવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનું જન્મસ્થળ જણાવો. તો વ્યારા. વ્યારા ક્યાં આવેલું છે મિત્રો? તાપી જિલ્લામાં આવેલું છે. અને તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? વ્યારા છે. તો ત્યાંના કોણ હતા? મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી. આગળ વાત કરીએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDBનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આણંદ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? આણંદ ખાતે NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક આવેલું છે. આગળ વાત કરીએ ડાંગના પ્રવેશદ્વાર તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? તો વધઈ. વધઈને ડાંગના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતમાં સૌ પ્રથમ ટેલિવિઝનની શરૂઆત પીજ કેન્દ્રથી થઈ તે સ્થળ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો એ મિત્રો ડાંગ જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? સોરી મિત્રો, મિસ્ટેક. ગુજરાતમાં સૌ પ્રથમ ટેલિવિઝનની શરૂઆત થઈ એવું પીજ કેન્દ્ર એ ક્યાં સ્થળ ઉપર આવેલું છે? તો એ મિત્રો ખેડામાં આવેલું છે. સુધારી નાખજો મિત્રો. ક્યાં આવેલું છે? ખેડા ખાતે આવેલું છે પીજ કેન્દ્ર. ત્યારબાદ ગુજરાતમાં પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં સ્થપાઈ હતી? તો જામનગર ખાતે સૌ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી સ્થપાણી હતી. ત્યારબાદ થર્મોપોલીના જિલ્લા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? તો થર્મોપોલીના જિલ્લા તરીકે વલસાડ જિલ્લાને ઓળખવામાં આવે છે. કોને મિત્રો? વલસાડ જિલ્લાને ઓળખવામાં આવે છે. ત્યારબાદ શિવરાત્રિ નિમિત્તે દિગંબર સાધુઓ નાહવા પડતા હોય તેવું ભવનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો ઇનડાયરેક્ટલી તમને આવું પૂછું કે ભવનાથ ક્યાં આવેલું છે? તો ભવનાથ જૂનાગઢમાં આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? જૂનાગઢ ખાતે આવેલું છે. ત્યારબાદ દક્ષિણના કાશી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો ચાંદોદને. ચાંદોદને જે વડોદરા ખાતે આવેલું છે તેને દક્ષિણના કાશી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ
વૃક્ષો ધરાવતું શહેર કયું છે? તો ગાંધીનગર એ સૌથી વધારે વૃક્ષો ધરાવતું સિટી છે, શહેર છે. ત્યારબાદ રાજસ્થાનના પુષ્કળ સિવાય એકમાત્ર કહી શકાય તેવું બ્રહ્માજીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો ખેડ બ્રહ્મામાં આવેલું છે. કોનું મંદિર? બ્રહ્માજીનું મંદિર. તો આ ખેડ બ્રહ્મા ક્યાં આવેલું છે મિત્રો, એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનો રહેશે. આગળ વાત કરીએ, ભગતનું ગામ અથવા તો લાલજી ભગતનું ગામ સાયલા ક્યાં જિલ્લામાં આવેલું છે? તો સાયલા મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. આગળ વાત કરીએ, પોરબંદરના ક્યાં ગામને બાયો વિલેજ ગામ તરીકે ઓળખવામાં આવે છે? તો મોછા. કયું ગામ? મોછાને બાયો વિલેજ ગામ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામનાર ગુજરાતનું પ્રથમ શહેર કયું છે? તો ચાંપાનેરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું. ક્યારે? ક્યારે? 2004ના રોજ. ક્યારે? 2004 આ સાલવાળી યાદ રાખવી. આગળ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર કયું છે? સુરતમાં સૌથી વધારે ઓવરબ્રિજ આવેલા છે. સાડીઓના રંગકામ માટે રાજકોટનું કયું શહેર જાણીતું છે? તો જેતપુર. કયું મિત્રો? જેતપુર એ સાડીઓના રંગકામ માટે જાણીતું શહેર છે, જે ક્યાં આવેલું છે? રાજકોટમાં આવેલું છે. આગળ વાત કરીએ, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? તો 1952માં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પ્રતિજ્ઞા પાલન કરવામાં આવી હતી અને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધારનું કાર્ય આરંભ કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ તો શાસ્ત્રીય નૃત્ય માટે જાણીતું ઉત્તરાદ નૃત્ય મહોત્સવ પ્રતિ વર્ષ કયા શહેરમાં આયોજિત થાય છે? તો મોઢેરા ખાતે આ નૃત્ય મહોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારબાદ મોટા પાયે શેની લેવેજ? હંટની લેવેજ માટે જાણીતો કાચ્યોકનો મેળો ક્યાં ભરાય છે? તો ઊંટની લેવેજ માટેનો કાચ્યોકનો મેળો સિદ્ધપુર પાટણ ખાતે ભરાતો મેળો છે. ત્યારબાદ ગુજરાતમાં જમાદાર કેરી માટે જાણીતું શહેર કયું છે? તો જમાદાર કેરી માટે મહુવા અને કેસર કેરી માટે તાલાલા ગીર. આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોનું સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં મળે છે? એટલે કે ગુજરાતમાં સૌથી વધારે ખેડૂતો બનાસકાંઠા જિલ્લામાં છે, કારણ કે સૌથી મોટો જિલ્લો કચ્છ છે, પરંતુ સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે, એટલા માટે. આગળ વાત કરીએ તો કંડલા બંદરનો વહીવટ કોણ સંભાળે? કંડલા પોર્ટ ટ્રસ્ટ, જેનું નામ શું બની ગયું છે? પંડિત દીનદયાલ પોર્ટ, એવું પણ નામ એનું બની ગયું છે. આગળ વાત કરીએ, ભારતના માન્ચેસ્ટર અને ભારતના બોસ્ટન તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો અમદાવાદ સિટીને ભારતના બોસ્ટન અથવા તો ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. શ્રી કૃષ્ણની પટરાણીઓનો મહેલ ક્યાં આવેલો છે? તો બેટ દ્વારકા ખાતે શ્રી કૃષ્ણની પટરાણીઓનો મહેલ આવેલો છે. ત્યારબાદ ચાબખાના રચિતા એવા ભોજા ભગત સાથે સંબંધિત શહેર ફતેપુરા ક્યાં જિલ્લામાં આવેલું છે? તો ફતેપુરા અમરેલી જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? અમરેલી જિલ્લામાં આવેલું છે. પારસીપુરી તરીકે કયું શહેર બંદર જાણીતું છે? તો પારસીપુરી તરીકે નવસારી જાણીતું છે. કયું મિત્રો? નવસારી જાણીતું છે પારસીપુરી તરીકે. ત્યારબાદ સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે? 138.68 મીટર, એટલે કે 138.68 મીટર. ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન, ગુજરાતની સૌ પ્રથમ મસ્જિદ સ્થપાઈ હોય તેવું ગાંધાર સ્થળ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો એ ભરૂચ જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? ભરૂચ જિલ્લામાં આવેલું છે. હવેના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નો જોશું. બાકી વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી નાખવાની, શેર કરી નાખવાનું, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવાની. બાકી આવા અવનવા વિડીયો સાથે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.